અત્યારે મૂંગા જીવો પશુ પંખી પ્રાણી પછી ચરિત્ર જીવ હોય જેમાં સાપ હોય ગમે તમે ફોન કરો રાતના 12 વાગે સાપ નીકળો છે તો આખી ટીમ એની એનિમલ્સ લવર્સ જે ગ્રુપ છે તે આખી આવી જાય છે. ત્યારે આજે 2 દિવસ પહેલા જ મારા ટેલિફોનની વાત થઈ કે સાહેબ તમે કયો ત્યારે આપણે હવે ગોઠવી નાખ્યું હવે અમે ટૂંકમાં ફ્રી છે ને આપણી પાસે ઘણી બધી સાપની જુદી જુદી પ્રજાતિઓ છે તો આપણે દીકરીઓ દીકરાઓને બતાવીએ એટલે મેં કીધું કે અમારી દીકરાની વસ્તુ આ છે દીકરીઓને આ છે કંઈ વાંધો નહીં પહેલાં કે આપણે અહીંયા ગોઠવીએ. ત્યારે એક વખત આપણે પુરુષાર્થ પરિવાર વતી જોરદાર 3 તાળીઓથી આપણે સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ અને આ સરસ્વતી માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે સેવા રત્ન કરી રહ્યા છે તે સેવા માટે ભગવાન એમને અથાત શક્તિ આપે તન મન ધનથી જ્યાં સંયમની જરૂર પડે ત્યાં એવા સેવાભાવી એમને સપોર્ટ આપે એવી પ્રાર્થના સાથે આજે આપણી વચ્ચે જુદા જુદા સર્પ છે અને પ્રજાતિઓ છે આપણી અમુક ખોટી માન્યતાઓ છે એના વિશે આપણે ડિટેલમાં આજે સરસ રીતે માહિતી છે એ મેળવવાના છીએ અને એમની ટીમ આખી આવી રહી છે. એ પહેલાં આપણે 3 વખત ઓમકાર નાદ અને ગાયત્રી મંત્રનો ઓમકાર નાદથી આપણે આ શરૂઆત કરીએ. સૌ પ્રથમ ધ્યાન મુદ્રામાં 3 વખત ઓમકાર નાદ કરશું. પ્રાણાયામ કારણ કે ઘણી બધી પ્રજાતિઓ છે જે લુપ્ત થઈ ગઈ છે અને લોકોમાં એના વિશે જાગૃતિ નથી એટલે કોઈને કોઈ કારણસર ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણા દ્વારા આવા જીવોને છે તે હાનિ કે નુકસાન આપણે પહોંચાડીએ છીએ જેને કારણે વિલુપ્ત થઈ ગયા અને ઘણા છે એ વિલુપ્તિના આરા ઉપર ઊભા છે. આપણને એમ થાય કે ભલે વિલુપ્ત થઈ ગયા આપણે એને શું લેવા દેવા પણ આ સૃષ્ટિ ઉપરના દરેક જીવો છે એનું કંઈક ને કંઈક મહત્ત્વ આપણા જીવનમાં જોડાયેલું છે આપણા જીવનમાં છે એ આપણા અન્ય બીજા પાસાઓ કરતાં પણ વધારે મહત્ત્વનું છે. તો અમારી સંસ્થા એટલે કે એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 16 વર્ષથી અબોલ જીવોની માત્ર વન્ય જીવોની નહીં પરંતુ માણસ સિવાયના કોઈ પણ જીવો હોય તો એની સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશાને માટે 24/7 એટલે કે 24 કલાક અને 7/7 દિવસ છે 365 દિવસ એ કાર્યરત છે. માત્ર ને માત્ર એક આપણી ફરજ સમજીને કે માણસ તરીકે આપણને ઈશ્વરે અહીંયા અવતાર આપ્યો તો આપણાથી જે કાંઈ સત્કર્મ થાય એ સત્કર્મ કરીએ અને આ ક્ષેત્રોમાં ઓછા માણસો છે જેને કારણે અમે 16 વર્ષથી છે એ અમારી ટીમ દ્વારા ઘણા બધા સભ્યો છે તે કાર્યરત છે. તો આજે આ વન્યજીવ સપ્તાહ અંતર્ગત એની ઉજવણી અંતર્ગત આપણે આજે મહિલા છીએ ત્યારે સૌથી વધારે આપણે સાપ વિશે વાત કરીશું
કારણ કે વન્યજીવોમાં જો આપણી આસપાસ સામાન્ય રીતે જો જોવા મળતો હોય તો એ છે સાપ. કારણ કે અન્ય વન્યજીવો છે ને એ વ્યાખ્યાત છે કે વન્યજીવ એટલે જે વનમાં રહેતો હોય એવો જીવ છે અને વન્યજીવ કહેવાય. પરંતુ કોઈ ને કોઈ કારણસર આપણા ઘરની આસપાસ અથવા તો આપણી આસપાસ એ ચડી આવતા હોય, જોવા મળતા હોય, તો એના વિશેની થોડી જો જાણકારી આપણી પાસે હોય તો આપણને એમની સાથે થોડી વસ્તુ એમનો ખ્યાલ આવે. એટલે આપણી આજુબાજુમાં મોટે ભાગે સાપ જોવા મળતા હોય એટલે અમે જુદી જુદી સંસ્થાઓમાં જઈ અને સાપ વિશે થોડી ઘણી જાણકારી આપવાનો છે તે પ્રયત્ન કરી, અને જેના દ્વારા આપણે એને જાણતા થઈએ અને એને આપણાથી નુકસાન પહોંચતું અટકે એવા પ્રયાસના ભાગરૂપે આજ મળ્યા છીએ. ત્યારે સાપને મોટે ભાગે આપણે આપણો શત્રુ ગણતા હોઈએ, દુશ્મન. બે પ્રકારના પ્રાણીઓ હોય, એક હોય ડોમેસ્ટિક એનિમલ અને એક છે વાઇલ્ડ એનિમલ, પાલતુ પ્રાણીઓ. આપણી આજુબાજુમાં ગાય છે, ભેંસ છે, બકરી છે, એનાથી આપણે ડરતા નથી. પણ વન્યજીવો છે એટલે કે સિંહ છે, વાઘ છે, સાપ છે, આ બધા વન્યજીવો છે જેનાથી આપણે ડરીએ છીએ. એનું જો કોઈ મહત્ત્વનું એક કારણ હોય ને તો એ છે કે આપણે એની સાથે સંપર્કમાં નથી, જેને કારણે આપણને એની જાણકારી નથી. સાપનું નામ પડતાની સાથે જ આપણને આમ કંપારી આવી જાય, ધ્રુજારી છૂટી જાય, છૂટી જાય ને. કારણ કે આપણને એટલું જ એના વિશેનું નોલેજ છે કે ભાઈ સાપ છે એ આપણે આયેલા જતા હોય તો એ બટકું ભરી લઈએ, બાઇટ કરી લઈએ, કરડી લઈએ અને એ કરડી લઈએ એટલે મોત છે એ પાકું. પણ ના, એવું નથી. જ્યારે આપણી આજુબાજુમાં જે ડોમેસ્ટિક પાલતુ પ્રાણીઓ છે એમાં પણ એવી શક્તિઓ તો રહેલી જ છે. આપણી શેરીમાં કે આપણા ઘરની આસપાસ કોઈ દાખલા તરીકે ધણકૂટ હોય કે ગાય હોય કે આપણી ભેંસ હોય પાળેલી, એ કદાચ એક ઢીક મારે તો એ આટકા તો ભાંગી શકે, પણ છતાંય આપણે એનાથી ડરતા નથી. આપણા શેરીમાં એક કૂતરું હોય ને, કૂતરું જો આપણને કરડે તો એ આપણે હોસ્પિટલે જવું પડે ને ઇન્જેક્શન લેવા પડે એના પણ, બરાબર, એન્ટી રેબીસના. પણ છતાંય આપણે એની ઉપર હાથ ફેરવીએ છીએ, એનાથી ડરતા નથી. કારણ કે આપણને સામાન્ય જાણકારી છે કે ભાઈ આપણે એને કાંઈ ના કરીએ ને તો એ કાંઈ કરે નહીં. એની સામે તમે રોટલી લઈને હાથ લાંબો કરો તો એ પણ તમને ઓળખી જાય કાયમ માટે કે ભાઈ આ તો રોટલી ખવડાવે એ છે, એને કાંઈ કરાય નહીં. તો આવા વન્યજીવોથી આપણે ડરીએ છીએ કારણ કે એના વિશેની જાણકારી આપણી પાસે નથી. તો એમાં આજે આપણે સાપ વિશે વાત કરીએ તો સાપને આપણે માત્ર ને માત્ર આપણો દુશ્મન ગણીએ છીએ. સાપ આપણને ક્યાંય પણ દેખાય તો આપણને માત્ર ને માત્ર એક જ વિચાર આવે. શું વિચાર આવે? મારી નાખીએ. જો મેક્સિમમ બહુમતી એ છે કે આપણે મારી નાખીએ, પણ ભાઈ મારી નાખવાની આપણને કોઈ આવશ્યકતા કે જરૂરિયાત છે નહીં. કારણ કે સાપને આપણે આપણો દુશ્મન ગણીએ છીએ, પણ આજનો આપણો ટોપિક જ છે કે સાપ આપણો શત્રુ નહીં પરંતુ મિત્ર, આપણો મિત્ર છે, આપણો ભાઈબંધ છે. ભાઈબંધ કે આપણે આ ફ્રેન્ડ આપણને જેટલા કામ ના આવે ને એટલો જીવનમાં ઉપયોગી સાપ છે આપણને. આખા વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં છે ને 3631 પ્રકારના સાપ છે, 3631. આપણા માટે તો સામાન્ય એક જ સાપ હોય. કેવો હોય? તો કે કાળા રંગનો હોય, લાંબો હોય અને આવું આવું હોય, બરાબર, દોરડા જેવો. પણ 3631 પ્રકારના સાપ છે જે તદ્દન બધા એકબીજા એકબીજાથી અલગ છે. એ જેટલા બેઠા છે એ બધા ચહેરા અલગ અલગ છે. એવી રીતે સાપ તો આપણા કરતા અલગ છે, બરાબર છે, કે જે એકબીજા એકબીજાની બાજુમાં રાખીએ ને તો બધા એકબીજાથી અલગ તરી આવે. આ 3631 પ્રકારના સાપ આખા વિશ્વમાં જોવા મળે. આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં છે ને 299 પ્રજાતિના સાપ અત્યાર સુધીમાં શોધાયેલા છે. એના સંશોધનો નવી નવી પ્રજાતિઓ મળતી હોય, પરંતુ અત્યારે 299 પ્રજાતિના સાપ છે. અને આપણા રાજ્ય એટલે કે ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં 61 પ્રકારના સાપ છે જે બધા અલગ અલગ પ્રજાતિના છે. આપણે બધા વાડી વિસ્તારના વિસ્તારોમાં રહેતા હોય એટલે આપણે તો અવારનવાર જોતા હોય, પણ છતાંય આપણે એની વચ્ચેનો જે ડિફરન્સ છે એ જાણી નથી શકતા. આપણે એમ લાગે કે કાલે જે સાપ જોયો તો અઠવાડિયા પછી આવે ને તો કે આ ઓળો નોળો સાપ છે, હજી અહીંયાથી ગયો નથી, પણ એ તો ભાઈ બીજો હોય. આ 61 પ્રજાતિના સાપ છે ને એ આપણા ગુજરાતમાં જોવા મળે. હવે આપણા મનમાં એમ થાય કે ભાઈ જો 61 પ્રજાતિમાંનો જો એકાદો સાપ આપણા ઘરની આસપાસ કે આપણી સાથે સંપર્કમાં આવે, ક્યાંક પણ ઘર્ષણ સર્જાય, જો આપણને કરડી જાય તો આપણું મૃત્યુ થઈ જાય, આવી માનસિકતા છે. પરંતુ જે આ 3631 પ્રકારના આખા દેશ વિશ્વમાં, ભારતમાં 299 પ્રકારના અને ગુજરાતમાં જે 61 પ્રકારના સાપ છે ને, એમાંથી મેક્સિમમ એટલે કે ભાઈ 95% સાપ એવા છે કે જે નોન વેનમસ છે, એટલે કે બિનઝેરી છે, જેનામાં ઝેર છે જ નહીં. કૂતરું કરડે ને તો એન્ટી રેબીસનું ઇન્જેક્શન લેવા જવું પડે. જો આ બિનઝેરી સાપ આપણને કરડે તો એનાથી કાંઈ થતું નથી, એનામાં ઝેર છે જ નહીં. માત્ર આપણને બાઇટ કર્યું હોય, બટકું ભર્યું હોય તો બ્લીડિંગ થાય, એટલે કે લોહી નીકળે, બસ એટલી જ નુકસાની. કાંટા જેવો એનો દાંત હોય એટલે આપણે બોર ખાતા હોય ને કાંટો લાગે ને લોહી નીકળે, બસ એટલી જ નુકસાની આપણને એ કરી શકે, એનાથી વિશેષ નહીં.
પરંતુ જે 5% ઝેરી સાપ છે તો આપણને એમ થાય કે ભાઈ જો આ 5% ઝેરી સાપમાંથી એકાદો આપણને બટકું ભરી જાય, બાઇટ કરી જાય તો આપણું મોત પાકું ને. પણ આખા વિશ્વનો કોઈ પણ સાપ એવો નથી હાલના અત્યારના સમયમાં કે જે આપણને મારી શકે. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી ઘણી બધી શોધો અને સંશોધનો થઈ ગયા અને હજી પણ ચાલુ જ છે. એ પહેલાનો એક સમય એવો હતો કે આપણે હોસ્પિટલે પહોંચી ના શકતા અથવા તો એવા એન્ટીવેનમ્સ કે એવું કંઈ નહોતું ઉપલબ્ધ જેને કારણે એ મોતને ભેટવું પડતું. પણ હવે એવું નથી. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે આ 61 પ્રકારના સાપ છે એમાંથી ઝેરી માત્ર ને માત્ર 4 જ છે, બાકીના બધા બિનઝેરી છે. એટલે આપણી આજુબાજુમાં જે સાપ જોવા મળતા હોય એ મોટે ભાગે કેવા હોઈ શકે? બિનઝેરી. કારણ કે મોટા ભાગના તો એ જ છે નોન વેનમસ, જેનામાં વેનમ છે ને એ આપણને કરડે ને તો એ કાંઈ થાય નહીં. પણ છતાંય એક સંશોધન મુજબ ભારતમાં દર વર્ષે 55,000 વ્યક્તિઓ છે ને સાપ કરડવાથી મૃત્યુ પામે છે. દર વર્ષે 55,000 આપણા અહીંયા ભારતમાં. અને એમાં પણ ખૂબીની વાત એ છે કે આ 55,000માંથી 96% લોકો એવા છે કે જેને નોન વેનમસ એટલે કે બિનઝેરી સાપ કરડે છે અને એનું મૃત્યુ થાય છે. હમણાં જ મેં તમને કીધું કે બિનઝેરી સાપમાં ઝેર તો હોતું જ નથી, પણ છતાં એને કરડે છે અને મૃત્યુ થાય છે. શા માટે? તો કે સાપનો એક હાવ છે આપણા મનમાં કે સાપ આપણને કરડી જાય, અથવા તો આપણી કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલીક આપણી સિરિયલો ફિલ્મો છે, અથવા તો કેટલાક એવા સોશિયલ મીડિયા છે કે જેના કારણે આપણે અધૂરી માહિતી પ્રાપ્ત કરીએ, અથવા તો ખોટી માહિતી છે જેના કારણે આપણા મનમાં એક ડર જ છે કે ભાઈ સાપ કરડે તો આપણું મૃત્યુ થઈ જાય. એટલે 96% લોકો નોન વેનમસ સાપ કરડે અને મૃત્યુ પામે છે. માત્ર ને માત્ર 4% એવા લોકો છે કે જેને ઝેરી સાપ કરડે છે અને સારવારના અભાવે એનું મૃત્યુ થાય છે. એટલે 61 પ્રકારના સાપમાંથી જે 4 ઝેરી સાપ છે એને ઓળખી લઈએ તો ઓલા બીજા સાપને ઓળખવાની જરૂર પડે નહીં. કારણ કે આપણી આજુબાજુમાં ક્યાંક જોવા મળે તો આ 4 સાપની ઓળખ હોય આપણી પાસે. કારણ કે 61 પ્રકારના સાપને ઓળખવા માટે તો એનું પ્રેક્ટિકલી નોલેજને એમાં વર્ષો બગાડવા પડે ત્યારે આપણે એ બધી પ્રજાતિને ઓળખી શકીએ. પરંતુ આ 4 ઝેરી સાપ એટલે કે આપણા દુશ્મનનું ધ્યાન રાખીએ તો મિત્ર તો કાંઈ આપણને નુકસાન પહોંચાડવાનો હોય નહીં. એટલે અમારી પાસે આજે જેટલા રેસ્ક્યુ કરેલા હતા સાહેબનો એવો આગ્રહ હતો કે આપણા એ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી સાપ જોવો પણ હોય, અડવો પણ હોય તો હોય તો લેતા આવજો. આપણી પાસે જે હતા ને અવેલેબલ એ સાપ આપણે જોવા પણ લઈ આવ્યા છીએ. પરંતુ આ 4 જે ઝેરી સાપ છે ને એને આપણે ફોટોના માધ્યમથી ઓળખી શકીએ અને કાયમ માટે તમને યાદ રહી જશે. તમે ક્યાંય પણ સાપને જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ ઝેરી સાપ છે અને આ બિનઝેરી છે. અહીંયા આમાં આપેલા છે ને આ 4 સાપ ઈ ઝેરી છે, 1, 2, 3 અને 4 બરાબર. એમાં પહેલા નંબર ઉપર ઝેરી સાપોમાં આવે તમે સામાન્ય રીતે દરેક જગ્યાએ જોતા હો, ફિલ્મોમાં હોય, ટીવીમાં હોય અથવા તો રૂબરૂ હોય. આ સાપ છે ને ઝેરી સાપ છે, આનું ઇંગ્લિશ નામ છે કોબ્રા અને ગુજરાતીમાં કહેવાય નાગ. આ સાપ ઝેરી છે. આમાં ઝેરની વાત કરીએ તો ન્યુરોટોક્સિન ઝેર હોય, જે આપણી નર્વસ સિસ્ટમ હોય ને હૃદય ને કિડની ને આપણને કરડી જાય તો હૃદય ને કિડની એના ઉપર અસર કરે. આ સાપની સામાન્ય ઓળખ શું? તો કે જ્યારે પણ એને ડર મહેસૂસ થાય, એટલે માનો કે આપણા ઘરમાં આવ્યો હોય અને આપણે એની સામે જઈએ, હલનચલન કરતી વસ્તુ હોય એને નુકસાન પહોંચાડે ને એવું એ માને છે. એટલે તમે ફિલ્મોમાં એમાં જોયું હોય કે મદારી લોકો કે આમ બીન વગાડતા હોય ને તો બીન વગાડતા તો હોય પણ હારે હારે એને આમ હલબલાવતા હોય. કારણ કે એને હલનચલન છે ને એના ઉપર જ એનું ધ્યાન એ કેન્દ્રિત હોય. એટલે હલનચલન કરતી વસ્તુ હોય ને બાકી હા કોઈ પણ વસ્તુ એની સામે સ્થિર રાખી દેવામાં આવે એ કદાચ એને નુકસાન પહોંચાડી શકે એવી હોય તો એને ડર મહેસૂસ થતો નથી. એટલે માત્ર જ્યારે એની સામે હલનચલન થાય ત્યારે એને એમ થાય કે હવે આ તો મને કંઈક નુકસાન પહોંચાડશે, ત્યારે એ શું કરે? તો કે સામાન્ય રીતે એ પોતાના બે જે ગળોફા હોય એમાં હવા ભરી અને ફેળ ફૂલાવે. એટલે જ્યારે પણ આપણો અને એનો સામનો થાય ને એટલે એની સામાન્ય ઓળખ શું? તો કે એ ફેણ ફૂલાવે અને આપણને ડરાવે. કારણ કે એને ડર મહેસૂસ થાય એટલા માટે. એટલે પેલો સાપ આ છે ઝેરી કોબરા, બરાબર, જે આપણા સામાન્ય બધી જગ્યાએ જોવા મળે. અમે સવારથી રાત્રિ સુધી રેસ્ક્યુનું કામ કરીએ એટલે જુદા જુદા ઘરોમાં ક્યાંય આવ્યા હોય સાપ તો એને પકડવા જઈએ. એટલે અમે જે 100 સાપ પકડીએ ને એમાંથી 75-80 સાપ છે એ કોબરા પ્રજાતિના હોય. શા માટે? તો કે ભાઈ એની પાછળના ઘણા બધા કારણો છે. કારણ કે પહેલું જ કે ભાઈ આપણે આ સાપને બીજે ક્યાંય જોયો હોય કે ના જોયો હોય પરંતુ શંકર ભગવાનના ગળામાં આપણે એને લટકતો જોયો હોય અને આપણે પહેલેથી જ છે એ
ધર્માંત પ્રજા છીએ એટલે ધર્મની ક્યાંય પણ વાત આવે ને એટલે આપણે પાછા વળી જઈએ. એટલે બીજા કેટલી પ્રજાતિના સાપ એવા છે કે જેના ઘરમાં નીકળે ને તો લોકો એને મારી નાખે, પણ આ સાપ નીકળે ને તો કે ભાઈ એ તો ઓરિજિનલ સાપ છે, બધા એમાં જીવ છે બધા ઓરિજિનલ જ છે, પરંતુ આ સાપને કદાચ ક્યાંક મારતા ઓછા છે. પછી બીજા નંબરમાં એનો એક ડરાવવાનો સ્વભાવ, એ ખૂબ જ બિહામું સ્વરૂપ ધારણ કરે એટલે જેવો તેવો હોય ને એ તો પાછો વટી જાય કે ભાઈ આમાં કઈ કરાય નહીં. બીજા સાપ જેને નથી ભૂલાવતા એ બીજી રીતે ડરાવે છે એટલે લોકો ડરતા નથી એટલે એ મોતનો ભોગ બની જાય. એટલે આ સાપ છે ને આવી રીતે વધારે પ્રજાતિમાં અહીંયા જોવા મળે. આ કુબરા પ્રજાતિનો સાપ છે, એની સામાન્ય ઓળખ શું છે? એની ફેણ ઉડ, એને ડર મહેસૂસ થાય એટલે એ ફેણ ચડાવે. પછી એવી જ રીતે બીજો સાપ છે, આ ચારે ચાર ગુજરાતમાં જોવા મળે છે. આ બીજો છે, આનો ઇંગ્લિશ નેમ છે ક્રેટ, એને ગુજરાતીમાં કહેવાય કાળોતરો. આ આખા એશિયા ખંડનો સૌથી ઝેરી સાપ છે. ઓલો જે પેલું પોસ્ટર બતાવ્યું ને એ કોબરા છે, એમાં ન્યુરોટોક્સિન ઝેર હોય. આ સાપમાં પણ ન્યુરોટોક્સિન ઝેર હોય, પરંતુ આ સાપના ઝેરની તીવ્રતા છે ને એના કરતા 7 ગણી હોય. કોબરા પ્રજાતિનો જે સાપ છે એનું એક ટીપું ઝેર છે ને એ હાથીને મારી શકે. હાથી તો કદાવર હોય ને એને મારી શકે સારવાર ના મળે તો. તો એ કોબરા સાપના 7 ટીપા ઝેર થાય ત્યારે આનું એક ટીપું થાય, એટલી તીવ્રતા વધારે છે આ સાપના ઝેરમાં. આનું અંગ્રેજી નામ ક્રેટ, ગુજરાતીમાં એને કાળોતરો કહેવાય. અને આ સાપ છે ને નિશાચર છે, એટલે ભારતમાં જે ઝેરી સાપ કરડવાથી વધારે લોકો મૃત્યુ પામે ને એના માટે આ સાપ જવાબદાર છે ક્રેટ. કારણ કે આ સાપ છે ને નિશાચર છે એટલે માત્ર ને માત્ર રાત્રે એક્ટિવ હોય, ઓલા બધા દિવસના એક્ટિવ હોય, આ રાત્રે એક્ટિવ હોય. એટલે મોટે ભાગે આપણે સૂતા હોઈએ રાત્રિના સમયે, અને ગામડામાં ને એવા વિસ્તારોમાં જ્યાં નીચે સૂતા હોય, હમણાં 2-4 દિવસ થયા છે, બાજુનું જ ગામ છે પાસ્તરણી ગામ, ત્યાં એક કોઈ બેન છે સૂતા હતા અને એના ગાડલામાં છે એ સાર ભૂસી અને એને કરડી ગયો હતો 4 જ દિવસ થયા હજી, પરંતુ સારવાર એને મળી ગઈ એટલે એને કંઈ થયું નથી. હજી 4 દિવસ પહેલા જ ફોન આવ્યો હતો. એટલે આ સાપ છે ને મૃત્યુ માટે વધારે જવાબદાર છે, કારણ કે રાત્રિના સમયે આપણે સૂતા હોઈએ ત્યારે એ રાત્રે એકટી હોય, આપણી પથારી સુધી આવી જાય, આપણે નીંદરની અવસ્થામાં હોય, નીંદર આવતી હોય, અને ત્યારે એના જીના જાતથી બટકું ભરી લઈએ તો આપણને ખબર પડતી નથી. એ જ્યારે ઝેર આખા શરીરમાં પ્રસરે અને એની અસર છે એ વર્તાય ને ત્યારે આપણને ખબર પડે કે કંઈક મને તકલીફ તો છે. એટલે ત્યારે 1-2-3 કલાક વીતી ગઈ હોય ને પછી આપણે દવાખાને જઈએ અને એમાં ઘણો બધો સમય વેડફાઈ જાય, જેને કારણે આ સાપ છે એ મૃત્યુ માટે વધારે જવાબદાર છે. આની ઓળખ શું છે? તો કે આ ભાઈ કાળા, આનું ગુજરાતી નામ જ છે કાળોતરો. મોટાભાગના લોકો ઓળખ ફેર ચડાવે ને એને કાળોતરો કહેતા હોય, પણ એને નાક કહેવામાં આવે, સાચો કાળોતરો આ છે. એની ઓળખ શું છે? તો કે કાળા રંગનો હોય અને એનું મોઢું છે ને ગોળ હોય આગળથી, પછી કે એની ઉપર છે ને સફેદ લીટાની પેર હોય, જોડીમાં લીટા હોય, 2-2 લીટાઓ હોય, કાળા રંગનો હોય, પછી માત્ર ને માત્ર રાત્રે જ દેખાય, એનું મોટું ગોળ હોય, 2 લીટા હોય, વળી પાછી સ્પેસ હોય, વળી પાછી 2 લીટા સફેદ સફેદ. ઘણા સાપ ઉપર સફેદ લીટાઓ તો હોય પણ સિંગલ સિંગલ હોય, જ્યારે આ સાપ ઉપર 2 લીટા હોય સફેદ કલરના. અને રાત્રિના સમયે જ્યારે જોવા મળે કાળા રંગનો અને માથે સફેદ લીટા, તો એ સાપ માત્ર ને માત્ર કાળોતરો એટલે કે ક્રેટ જ હોઈ શકે, બીજો કોઈ સાપ હોય નહીં. આ અને ઓલો એ બેની સામ્યતા એક છે કે બેમાં ન્યુરોટોક્સિન ઝેર હોય, બધા સાપમાં અલગ અલગ ઝેર હોય છે, ઝેરી સાપ છે ને એમાં પણ. એટલે આ સાપને આપણે ઓળખી શકીએ ગોળ મોટું કાળા રંગનો અને સફેદ લીટાઓ 2-2ની જોડીમાં હોય. એના પછીના 2 સાપ છે ને એ વાઇપર પ્રજાતિના છે. તમે નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી જોતા હો ને તેમાં એવો શબ્દ સાંભળો હોય વાઇપર, સાંભળો છે? જેને નથી સાંભળ્યો એને અત્યારે તો સાંભળો જ. વાઇપર એની દેશી ઓળખ શું? કે વાઇપર પ્રજાતિ એટલે શું? તો કે આપણે સામાન્ય જે બોરડી હોય ને, બોરડીનો કાંટો હોય એવો વાકો, એના ઝેરના દાંત છે ને 2 હોય આવી રીતના, કોઈ ફિલ્મોમાં કે ટીવીમાં જોયું હોય તો બરોબર. એ વાઇપર પ્રજાતિની ઓળખ છે. આ સાપની વાત કરીએ તો આ છે રસલ સ્વાઇપર, એનું અંગ્રેજી નામ છે રસલ સ્વાઇપર. એને ગુજરાતીમાં કહેવાય ખળ ચિત્તળ, કારણ કે ખળ જેવો કલર હોય પીળા રંગનો, એટલે સુકાયેલું કે અર્ધ સુકાયેલું ખળ હોય ને એમાં એ સાપ બેઠો હોય તો એનો રંગ મેચ થઈ જાય. પછી એની ઉપર છે ને કાળા રંગના એ રાઉન્ડ હોય શેપ, બરોબર ચોકલેટી રંગના કાળા રંગના. આ સાપની ઓળખ શું? તો કે પીળા રંગનો હોય ને માથે ગોળ ચકેડા હોય કાળા રંગના, અને જ્યારે પણ એને ડર મહેસૂસ થાય ને ત્યારે આપણા ઘરમાં રસોઈ માટે કુકર રાખ્યું હોય, એ કુકરમાંથી જેવી સીટીનો અવાજ નીકળે ને એવો જ સીટીનો અવાજ કાઢે અને આપણને ડરાવે.
કારણ કે દરેક સાપ છે ને જ્યારે પણ ડર મહેસૂસ થાય ત્યારે આપણને ડરાવવાનો પ્રયત્ન કરે, બાકી એને આપણી સાથે ઘર્ષણમાં ઉતરવાનો કોઈ રસ નથી. માણસ જ એક એવું પ્રાણી છે સૃષ્ટિ ઉપર નું કે કારણ વગર પણ એ નક્કી કરી નીકળ્યા તો મારે બાંધવું જ છે એ કે, એટલે કાંઈ કારણ વગર પણ એ બાંધે. પણ જ્યારે અન્ય જીવો છે એ જ્યારે પણ ઘર્ષણમાં ઉતરે અને હંમેશાને માટે માણસ સાથે ઘર્ષણમાં ઉતરે ને તો એને ખબર જ છે કે જીવ ગુમાવવાનો વારો એનો પોતાનો જ છે. કારણ કે આ સૃષ્ટિ ઉપરનું જો ખતરનાક પ્રાણી હોય ને તો એ છે માણસ, એનાથી ખતરનાક પ્રાણી હતી એ સૃષ્ટિ ઉપર કંઈ નથી. એટલે આપણાથી આ ડરે બધા જીવો. જ્યારે સાપને ડર મહેસૂસ થાય ત્યારે શું કરે તો કે આપણને પેલા તો બધાની કંઈક ને કંઈક અલગ અલગ રીતે ડરાવવાની એ થિયરી છે. કોબરા છે તો એ ફેણ ફૂલાવે, આ સાપ છે ને તો સીટી વગાડે. પેલા છે એ હવા ભરે પોતાના શરીરમાં, આપણે ઉપકાર બોલીએ ને એવી રીતે એ હવાને ભરે આવું ને. પછી પોતાના નાકના જે કોયણા હોય ને એને આમ સાંકળા કરી અને એમાંથી હવાને પસાર કરે, જેનાથી સીટી જેવો અવાજ નીકળે, જેના કારણે આપણે ડરી જઈએ. એટલે પેલા ડરાવવાનો પ્રયત્ન કરે કે ભાઈ તમે આગળ જાઓ તો હું તમારા ઘર પછી. પછી જ્યારે એ ડરાવવામાં સફળ ન થાય ત્યારે શું કરે તો કે એ બાઇટ કરે, બટકું ભરે. કારણ કે ઘણા એના ઘરમાં નીકળે ને તો પોતાનામાં હિંમત ના હોય, પણ દરેક ગામમાં દરેક શેરીમાં અનુભવ સિદ્ધ કહું છું કે દરેક શેરીમાં એકાદો જણો એવો હોય જ કે સાપ નીકળે તો બોલાવજો મને, શું કરવા તો મારી નાખવા, બરોબર. એટલે આવા લોકો હોય, એટલે જ્યારે સાપ આપણા ઘરમાં કે કોઈ પણ જગ્યાએ છે એ ઓલા ભાઈ આવ્યા લાકડી લઈને સામે ઉભા રહ્યા એટલે એને ડર મહેસૂસ થયો, એટલે એ કંઈક ને કંઈક ડરાવવાનો પ્રયત્ન કર્યો. જો આપણે એની સામેથી વયા જઈએ તો એ આપણા ઘરમાંથી કે આપણી આજુબાજુથી વયો જાય, કારણ કે આપણાથી એ ડરે છે. એમાંય જો એ સફળ ના થાય તો શું કરે તો કે એ આપણને બાઇટ કરે, બટકું ભરે. પણ એનામાં એક કોમન સેન્સ છે કે એ એવા જ પ્રકારના શિકારને પકડે જે પોતાના મોઢાથી છે ને એના શરીરમાં ઉગાડી શકે. એટલે એનું જેવડું મોટું હોય ને એવડો જ શિકાર પકડે, એનાથી મોટો શિકારી ક્યારેય પકડે નહીં, કારણ કે એ ઉગાડી ના શકે એવી એને કોમન સેન્સ છે. એટલે આપણને પોતાની આંખથી થર્મલ ઇફેક્ટથી ઓળખે કે આ શિકાર કેવડો છે, તો આ તો બહુ મોટો બધો શિકાર છે તો એને હું ઉગાડી તો શકીશ નહીં. ઝેર એટલે શું તો કે ઈશ્વરે જે ઝેરી સાપ છે ને એ ઝેર એને એટલા માટે આપ્યું છે કે જે પોતે ખોરાક ખાય છે એને દાંત તો નથી ચાવી શકે એવા, તો એ પચાવી શકે. એટલે એ ઝેર ખોરાકને પચાવવા માટે એને આપ્યું છે, એટલે એ આપણો શિકાર કરી શકે એમ છે નહીં. તો એ કે ઝેર શું કામ આપણે વેસ્ટ જવા દેવું, એટલે એ પેલો ભાગી જવાનો પ્રયત્ન કરે. પણ એમાંય જો એ સફળ ના થાય તો એ બાઇટ કરે, બટકું ભરે. તો મોટા ભાગના સાપ પહેલી વખત બાઇટ કરે ને તો એ આપણને ડરાવવા માટે કરે, એને કહેવાય બ્લેન્ક બાઇટ, કોરું બાઇટ. એટલે એનું વેનમ હોય ને ઝેર એ આપણા શરીરમાં ઇન્જેક્ટ ના કરે, કે આપણે એને બટકું ભરીને ડરાવીએ જો આ એમને મયો જાય ને મને જવા દઈએ તો, તો ઇન્જેક્ટ કર્યા વગર બટકું ભરે. પણ તોય ઘણા નક્કી કરીને બેઠા કે ના આપણે એને મારી તો નાખવો જ છે અથવા તો એને હેરાન કરવો જ છે, તો છતાંય એ છે એ પછી લાકડી કે કોઈ પણ રીતે એને મારવાનો પ્રયાસ કરે. એટલે પછી જે સાપને ખબર પડી જાય કે હવે તો ભાઈ આપણું મોત નક્કી જ છે, તો કે હવે તો આપણે વયા જવાના, આપણે શું ઝેરનું કામ. પણ એ કે આને એકવાર ખબર તો પડવી જોઈએ, એટલે કે હું જાઉં ને તો આને ભેગો લેતો જાઉં. એટલે પછી છેલ્લી વખત એને કોઈ કે સ્કોપ ના રહીએ ને ત્યારે જ માત્ર ને માત્ર બટકું ભરીની ઝેર ઇન્જેક્ટ કરે. એટલે બાકી કારણ વગર છે એ પણ આપણે ઓળખની વાત કરતા હતા, એટલે આ છે રસલ સ્વાઇપર, ખળ ચિત્તળ. ખળ જેવો કલર હોય અને માથે છે ને રાઉન્ડ, એ બ્લેક કલરના રાઉન્ડ હોય એના જેવો જ બીજો સાપ છે, એ પણ વાઇપર પ્રજાતિનો છે. આ રસલ સ્વાઇપર છે અને આ છે સોસ્કેલ વાઇપર. આને ખળ ચિત્તળ કહેવાય અને આનું સારું નામ છે ફુરસા, પણ એને દેશી ભાષામાં બધા પૈડકું કહે. પણ આપણે અહીંયા ગામડામાં છે ને જેટલા વાંકા ચૂકા સાપ ઘણી પ્રજાતિના થાય, નાનકડા હોય ને થોડાક વાંકા ચૂકા એવી રીતના એની બેસવાની વ્યવસ્થા હોય ને તેને જોઈને કહે શું કહે તો કે ભાઈ પૈડકું છે, સાપ નથી. પણ પૈડકું એટલે એક જ સાપનું ગુજરાતી નામ પૈડકું છે, બાકી તો વાંકા ચૂકા ઘણા સાપ છે એની ઘણી બધી અલગ ઓળખ છે. અને અંગ્રેજીમાં સોસ્કેલ વાઇપર કહેવાય ને ગુજરાતીમાં ફુરસા સાપ કહેવાય. આની ઉપર એના જે સ્કેલ છે ને એ આપણે મિસ્ત્રી પાસે કરવત હોય, કરવતના જેવા આકા હોય ને એવા એના સ્કેલ હોય, બીજા એકેય સાપમાં એવા સ્કેલ ના હોય એવા સ્કેલ હોય. પછી કે આનું મોટું છે ને ભાલા આકારનું હોય, ત્રિકોણ આકારનું. જે વાઇપર પ્રજાતિ છે એ બધા સાપનું મોટું છે એ ત્રિકોણ આકારનું હોય, એટલે આ સાપનું મોટું ત્રિકોણ આકારનું હોય. અને બીજા બધા સાપો કરતાં વધારાની વિશિષ્ટતા ખાસિયત શું તો કે આ સાપની મુખ્ય ઓળખ કે એના મોઢા ઉપર છે ને માથા ઉપર સરવાળાની પ્લસની નિશાની હોય, એની સામાન્ય ઓળખ છે. પછી આપણે અહીંયા પેમ્પલેટ્સ લાગતા જશું એટલે તમે જોઈ શકશો
અને ઘરે પણ તમે જાઓ, અત્યારે તો સોશિયલ મીડિયા અને ગૂગલના માધ્યમથી તમારે જે માહિતી જોઈતી હોય તમે મેળવી શકો છો. એટલે એમનું નામ તમે ખાલી સર્ચ કરો તો એની ઓળખ આવી જાય. એટલે આ સોસ્કેલ વાઇપર છે, જ્યારે એને ડર મહેસૂસ થાય ને ત્યારે શું કરે, રસલ સ્વાઇપર હવા ભરી અને હવાને નાકના પૂયણામાંથી પસાર કરે એટલે સીટી જેવો અવાજ આવે. જ્યારે આ છે ને એ પોતાના શરીરને જમીન ઉપર ઘસડે, ઘસડે એટલે ઓલા ખરબચડા એના જે સ્કેલ હોય ને એ જમીન ઉપર ઘસાય અને ઘસાય એટલે એમાંથી અવાજ ઉત્પન્ન થાય અને સામેવાળાને ડરાવે. એટલે આવી રીતે આપણા ગુજરાતમાં આવા ચાર જ ઝેરી સાપ છે, બાકી ઘણા બધા એક્સેટ પ્રજાતિના જે અન્ય સાપો છે. અહીંયા નાના નાના ફોટોગ્રાફ તમે નજીકથી જોજો, અહીંયા રાખી જશું, નજીકથી જોશો, અહીંયા તો થોડાક જ છે. આવા એક્સેટ પ્રજાતિના જે સાપ છે એમાંથી ચાર જ ઝેરી સાપ છે, બાકીના બધા બિનઝેરી છે, જેના કરડવાથી કાંઈ થતું નથી. આ ચાર ઝેરી સાપને આપણે સામાન્ય રીતે ઓળખી શકીએ એટલે હવે આપણને ખબર પડી જાય કે ભાઈ આ તો ઝેરી છે અને આ તો બિનઝેરી છે. અને મોટા ભાગે આપણી બાજુમાં જે જોવા મળતા હોય ને એ બધા નોન વેનામાં જ બિનઝેરી સાપ જ હોય. પછી કે ભાઈ સાપની આપણે અહીંયા ઓળખની વાત કરી, હમણાં મેં તમને કીધું કે ભાઈ સાપ આપણો દુશ્મન નથી, એ તો આપણો મિત્ર છે. કેવી રીતે મિત્ર હોઈ શકે? તો કે ભાઈ એક માણસ આપણા માટે જેટલો ઉપયોગી નથી ને એટલો જ સાપ ઉપયોગી છે. કેવી રીતે ઉપયોગી છે? તો કે એનો પહેલો ઉપયોગ છે પેસ્ટ કંટ્રોલનું કામ કરે. ઈશ્વરે આખી આ બધી કડી છે ને ગોઠવીને રાખી છે, એમાં વિક્ષેપ માત્ર ને માત્ર એક માણસ જ પાડે છે પેસ્ટ કંટ્રોલનું કામ. કે ભાઈ દાખલા તરીકે સાપનો મુખ્ય ખોરાક છે ઉંદર, એ ઉંદર ખાય, ઘણા બધા અન્ય જીવો પણ ખાય પણ ઉંદર એનો મુખ્ય ખોરાક. હવે આપણને એમ થાય કે ભાઈ સાપ ઉંદર ખાઈ જાય તો આપણી દાખલા તરીકે 10 વીઘાનું ખેતર હોય એમાં એકાદો સાપ આપણને જોવા મળે તો એ ખાય અને આને આપણી જેમ ખાવા ના જોઈએ સવાર બપોર સાંજ, બરોબર છે? એ મહિનો દિવસ 3 મહિના બધા સાપ અલગ અલગ સમયે ખાય, પરંતુ મેક્સિમમ 20 દિવસ 25 દિવસ મહિનો દિવસે એકાદો ઉંદર ખાય. એટલે આપણને એમ થાય કે ભાઈ આપણા 10 વીઘાના ખેતરમાં એકાદો કદાચ સાપ હોય તો એ મહિને દિવસે 2-3 મહિને એકાદો ઉંદર ખાય, આખા વર્ષમાં 2-3 ઉંદર કદાચ ખાઈ જતો હોય છે. તો 2-3 ઉંદરથી એમાં શું ફાયદો થાય? ઉંદર ને ખાઈ જાય તો એની વસ્તી કંઈ ઊંચી ન થાય. પરંતુ એક સાપ છે ને આખા વર્ષ દરમિયાન ઘણા બધા ઉંદરને ખાઈ જાય ઇનડાયરેક્ટ, એટલે આપણને ખબર નથી પડતી. કેવી રીતે? તો ભાઈ દાખલા તરીકે ઘણી પ્રજાતિઓ છે જે માત્ર ને માત્ર ઉંદર જ ખાય. દાખલા તરીકે એક છે રેટ સ્નેક, અને ગુજરાતીમાં કહેવાય ધામણ સાપ, એનું નામ જ છે રેટ સ્નેક. રેટ એટલે ઉંદર, ઉંદર એનો પ્રિય ભોજન છે. એટલે એ એક સમયે ખૂબ લેન્થ એની લાંબી હોય, મોટા મોટા હોય, લાંબા 10 ફૂટના 8 ફૂટના, અને આપણે જોઈએ ને તો એ બીક લાગે એવા હોય. તો એનું જેવું શરીર હોય ને એ પ્રમાણે ખોરાક ખાય. દાખલા તરીકે એ એકી સાથે 1 ઉંદર કે 2 ઉંદર ખાઈ જાય, આપણને એમ થાય કે 1 સાપ 2 ઉંદર ખાઈ ગયો. પણ ઉંદર છે ને એનો પ્રજનન કાળ ખૂબ જ ટૂંકો હોય, એક પેર હોય ઉંદરની મેલ અને ફિમેલ, બરોબર છે? એ આખા વર્ષ દરમિયાન એના પ્રજનન કાળ દરમિયાન છે ને 966 બચ્ચાને જન્મ આપે એક ઉંદરની પેર. એટલે એ આપણને દેખીતી રીતે તો 2 જ ઉંદર ઓછા થયા, પણ 1 પેર ઓછી થઈ ગઈ ને તો આખા વર્ષ દરમિયાન 966 બચ્ચાઓ છે એ જન્મતા અટકી જાય. ત્યાંથી પણ કેલ્ક્યુલેશન અટકી ના જાય, પાછા એ 966 બચ્ચા પણ બીજા બચ્ચાને જન્મ આપે ને, એનો પ્રજનન કાળ એટલો ટૂંકો હોય કે જન્મના 3જા જ અઠવાડિયાથી બીજા ઉંદર એટલા પરિપક્વ બની જાય કે એ 3જા જ અઠવાડિયાથી બીજા બચ્ચાને જન્મ આપવા માંડે. એટલે એ 966 એને ગુણ્યા 966 એને ગુણ્યા 966 એમ ઘણા બધા કેલ્ક્યુલેશનમાં આપણું કેલ્ક્યુલેટર પૂરું થઈ જાય આંકડાનું, ખાલી માત્ર ને માત્ર એક જ પેરથી. અને આપણો દેશ ખેતી પ્રધાન છે, હમણાં જ છાપામાં એક સંશોધન મુજબ કે જો ભાઈ સાપ ના હોત ને તો આ અનાજ એટલું બધું બગાડત ઉંદર કે આપણને ખાવાની વાત તો બહુ દૂર છે પણ અનાજ જોવાય ના મળત. એટલે પેસ્ટ કંટ્રોલનું હા ઉંદર છે એ આપણને નુકસાન પહોંચાડે પણ આપણને આપણે મારી ના શકીએ. કારણ તો કે આપણને ગણપતિ બાપાએ ના પાડી કે ભાઈ ઉંદરનો શિકાર આપણાથી થાય નહીં, આ કુદરતે કડી ગોઠવીને રાખી છે. પછી ઘણા બધા રોગો છે એવા અસાધ્ય રોગો, કેન્સર છે, લકવા છે, અથવા તો એ સિવાયના ઘણા બધા રોગોની રસી છે ને સાપના ઝેરમાંથી બને. પછી ઘણા દેશો છે કે જ્યાં પાલતુ પ્રાણી તરીકે સાપને રાખવામાં આવે તો આખું એનું અર્થતંત્રમાં એનો કેટલો બધો હિસ્સો છે. પછી સાપ છે તો સાપનું ઝેર ઘણી બધી દવાઓમાં અને ખાસ કરીને સાપ જ્યારે કરડે ત્યારે આપણને જે ઇન્જેક્શન આપવામાં આવે એને કહેવાય એન્ટીવેનમ. એ એન્ટીવેનમ બનાવવામાં પણ સાપનું જ ઝેર છે એ ઉપયોગી છે. એટલે આમ સાપ આપણને ઘણી બધી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, આમ આપણને કંઈ કમાણી નથી થતી એટલે આપણને એનો ફાયદો નથી, પરંતુ ઇનડાયરેક્ટ રીતે ઘણી બધી રીતે ઉપયોગી છે સાપ. પછી કે હમણાં આપણે ઓળખ કરી કે ભાઈ માત્ર ચાર જ સાપ ઝેરી છે, પછી બીજી વાત કરી કે સાપ છે એ આપણને ઉપયોગી પણ છે.
ઘણો બધો. અત્યારે તો આપણી પાસે સમય ટૂંકો હોય એટલે બધી વાત ના કરી શકીએ, એટલે ઘણી બધી રીતે ઉપયોગી છે. પછી કે છતાંય આપણે સાપને શું ગણીએ છીએ, આપણો દુશ્મન, બરોબર? શા માટે? તો કે ભાઈ આપણા મનમાં આપણી માનસિકતા એવા પ્રકારની ઘણાણી છે, કેના કારણે? તો કે કેટલી એવી અંધશ્રદ્ધાઓ છે, કેટલી એવી માન્યતાઓ છે. આપણે એજ્યુકેશનનું પ્રમાણ આટલું બધું વધ્યું તોય આપણે એમાંથી બહાર નથી નીકળતા. દાખલા તરીકે કોકને સાપ ગણે તો આજની તારીખે પણ એજ્યુકેટેડ ફેમિલી, એટલે અભણ તો હજી એ દવાખાને જાય છે, પણ ભણેલા ગણેલા હોય ને એ કોઈ એવા ધાર્મિક સ્થળોએ જાય, ગુવાઓ પાસે જાય કે ભાઈ સાપ ગણે તો આ જગ્યાએ જાય તો સાપનું ઝેર ઉતરી જાય. હવે આપણે ભણ્યા પછી જો આવી માન્યતાઓમાં માનીએ, ઘણા ગામોમાં ધાર્મિક એવા સ્થળો હોય જે આના માટે ફેમસ હોય કે કોઈ પણ ઝેરી સાપ કરડે ને તો એ જગ્યાએ જઈને નાળિયેર વધારી દે અથવા તો કંઈક પણ કરે તો ઝેર ઉતરી જાય. અને એવા દાખલાઓ પણ બેસાડેલા હોય કે ભાઈ એક જ મહિનામાં 25-25 વ્યક્તિઓને સાપ કરડ્યો અને જેનું ઝેર છે એ ઉતારી નાખવામાં આવ્યું. પછી એકાદો 26મો કેસ એવો આવ્યો કે એ મૃત્યુ પામી ગયો હોય. તો કે ભાઈ 26માંથી 25ને બચાવ્યા, એક જ મરી ગયો, એટલે આમાં કાંઈક છે તો ખરી. પરંતુ એ 25 જે બચ્યા હોય ને એ બધા કેવા બચ્યા હોય? તો કે જેને નોન વેનામસ એટલે કે બિનઝેરી સાપ કરડ્યો હોય ને એ બચી ગયા હોય, અને ઝેરી સાપ કરડ્યો હોય એ બચી ના શક્યો હોય. છતાંય તમે અહીંયા જઈને કહો કે ભાઈ તમે કહેતા હતા કે અહીંયા આવે એ બધા બચી જ જાય, તો એની પાસે એક જ જવાબ હોય કે ભાઈ તમે આવવામાં થોડાક મોડા પડી ગયા, બરાબર? પણ એની પાછળનું રીઝન કારણ એ હોય કે ભાઈ એ સાપ ઝેરી હોય, બાકીના બધા બિનઝેરી હતા. એટલે પછી બીજી અન્ય માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓની વાત કરીએ આપણે સાપ વિશે, તો આપણા સમાજમાં એવું માનવામાં આવે સાપને દૂધ પીવડાવવામાં આવે નાગ પંચમ હોય ત્યારે. હવે તો બધા કે મદારીઓને એવા કોઈ સાપને લઈને નીકળતા નથી, કારણ કે કાયદાની બધા પાસે જાણકારી આવી ગઈ. પરંતુ પહેલાના સમયમાં હજી કેટલા એવા રૂરલ એરિયાઓ છે કે જ્યાં સાપને દૂધ પીવડાવવામાં આવે. તમે ફિલ્મોમાં ટીવીઓમાં જોયા હોય સાપ દૂધ પીતા પણ હોય, કે નાગપાંચમના દિવસે છે ને મદારી જુદી જુદી ગલીઓમાં શેરીઓમાં દૂધ સાપ લઈને નીકળે એટલે લોકો દૂધ પીવડાવે. દૂધ પીવડાવીને એવું માને, પૈસા પણ આપે, દૂધ પણ પીવડાવે અને આપણે પુણ્ય કમાણા એવું માને. પરંતુ સાપ છે એ શાકાહારી નથી તો માંસાહારી છે, તો દૂધ છે એનો ખોરાક જ નથી. પણ છતાંય એ મદારી લોકો જે સાપને લઈને આવે ને એને 15 દિવસ મહિનો દિવસ એમને એમ ખુલી રાખે, પેક કરી રાખે, એને કાંઈ પણ ખાવાનો ખોરાક અથવા તો સામાન્ય પાણી પણ એને આપે નહીં, જેને કારણે એ અતિશય ભીખો હોય. બીજા નંબરમાં એને સ્વાદેન્દ્રિય હોતી નથી, એટલે એને સ્વાદની પરખ નથી, એટલે એની પછી એની સામે કંઈ પણ રાખવામાં આવે ને તો એ ખાઈ પી જાય. હવે દૂધ તો પી જાય પણ એનામાં એવા કોઈ નક્કર હાડકા નથી, જેવા આપણે હાડકા હોય એવા હાડકા નથી. દૂધમાં કેલ્શિયમ હોય તો કેલ્શિયમ એ પચાવી ના શકે, જેને કારણે એ પચાવવામાં સક્ષમ ન હોવાથી દૂધનું અંદર એના શરીરમાં છે ને પનીર જેવા ગોટા થઈ જાય અને અંતે 5-10 દિવસમાં એ સાપ છે ને મૃત્યુ પામે. પછી ઘણા એવું કહેતા હોય કે ભાઈ સાપ છે ને એની કાચરી આપણે ઘરમાં રાખીએ તો સુકન માનવામાં આવે. ઘણા રાખતા હોય, અમને પણ ઘણા કહે કે ભાઈ આખી ખુલતા વગરની કાચરી હોય તો એવી રાખી, પણ એવું કંઈ નથી. સાપની કાચરી છે જેમ આપણા નખ છે, વાળ છે, જે નકામી વસ્તુ છે, તો એ પણ એના શરીરના રક્ષણ માટે કુદરતે એને આપી છે કાચરી. એ અમુક સમય થાય ને ઘસાઈ જાય એટલે એની ઉપરથી ફળને કાઢી નાખે. એટલે આવી કેટલી બધી અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ આપણા સમાજમાં છે, જેને કારણે આપણી પાસે એની સાચી માહિતી નથી. આપણે એટલા માટે એને આપણો દુશ્મન ગણીએ છીએ. આપણો મિત્ર તો છે જ, કારણ કે આપણને ઉપયોગી છે. વળી પાછું આપણે એને મારવા માટે આપણો કાયદો પણ ના પાડે. આ વન્યજીવ સંરક્ષણ ધારાઓ કેટલાય ઘડવામાં આવ્યા, એના માટેનો સ્પેશિયલ એક એક્ટ છે. 9મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં તમે ભણતા હો, 10મું ધોરણ હોય અથવા તો એ સિવાયના સબ્જેક્ટમાં પણ હોય, 1972 વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, વન્યજીવ સંરક્ષણ ધારો, તો બધા વન્યજીવોને છે ને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું. આપણે એને મારીએ અથવા તો એને હેરાન કરીએ, પરેશાન કરીએ ને તો એના માટે કેટલી બધી એ કાયદાની જોગવાઈઓ છે. એક માણસને મારીએ ને તો એ સારું, એને મારી નાખીએ ને તો એ આપણને જેલમાંથી છૂટી મળી જાય. જ્યારે વન્યજીવોને આપણે ખાલી હેરાન કરીએ ને, એના કાયદાઓમાં હમણાં સુધારા વધારા પણ થયા. પહેલા 6 અનુસૂચિઓ હતી, શેડ્યુલ હતા, હવે એ 4 જ કરી નાખ્યા, એટલે એના માટેના બહુ કડક કાયદાઓ કર્યા છે. એટલે આપણને નુકસાન પહોંચાડતો પણ નથી, આપણને ઉપયોગી પણ છે અને કાયદો પણ આપણને ના પાડે. તમે સાંભળ્યું હશે સલમાન ખાને બ્લેક બકનો શિકાર કર્યો હતો કાળિયારનો, તો ભાઈ સલમાન ખાને જો 5 વર્ષ જેલમાં રહેવું પડ્યું હોય, એ શેડ્યુલ 1નું એનિમલ છે કાળિયાર, છે ને શેડ્યુલ 1નું,
આપણે આવા વન્ય જીવોને કોઈ ને કોઈ રીતે હેરાન કે પરેશાન ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કરતા હોઈએ,
તો આજના દિવસે એટલો જ મેસેજ આપણે અહીંયાથી લઈને જઈએ કે આપણા દ્વારા કોઈ પણ જીવને, વન્ય જીવને નહીં, કારણ કે ગીતાજીમાં એવું કીધું છે કે આપણે કોઈને જીવ આપી નથી શકતા, તો આપણને કોઈનો જીવ લેવાનો પણ અધિકાર નથી. એટલે આપણાથી જાણતા અજાણતા કોઈ જીવને નુકસાન ના પહોંચે એવો પ્રયત્ન આપણે કરીએ, એવો મેસેજ માત્ર એક લીટીનો અહીંયાથી આપણે લઈ અને જાશું કે આજ પછી આપણે આવા કોઈ પણ વન્ય જીવને, હા, અને હવે દરેક ગામોમાં શહેરોમાં સુવિધાઓ છે, તમારા ઘરમાં ઘરની આસપાસ ક્યાંય પણ આવા સાપ સરીસૃપ અથવા તો કોઈ પણ જીવ એ આવ્યા હોય તો એના માટે વન વિભાગ છે એ કાર્યરત છે, અને ઘણી બધી એનજીઓ સંસ્થાઓ છે એ પણ કાર્યરત છે. રાતે 2 વાગે તમે તમારા કામ મૂકીને પણ ના જાઓ ને તો એ લોકો છે એ માત્ર ને માત્ર કોઈ પણ જાતના સ્વાર્થ વગર તમારા ઘરે આવી એ સાપને કે કોઈ પણ સરીસૃપને રેસ્ક્યુ કરી અને એનો જે મૂળ આવાસ છે ને ત્યાં મુક્ત કરી દેશે, તો આપણને મારવાની ક્યાંય જરૂર રહેતી નથી. આપણને કાયદો પણ ના પાડે, આપણા માટે ઉપયોગી પણ છે અને આપણને કંઈ નુકસાન કરતા પણ નથી, તો આપણે કોઈ મારવાની જરૂરિયાત નથી. એટલે આજના દિવસે ખાલી આ એક સેશનમાં એટલો જ મેસેજ કે ભાઈ આપણે કોઈ પણ વન્ય જીવને નુકસાન ના પહોંચાડીએ. તો અમે અહીંયા 1 કલાક કાઢી અને ધક્કો ખાધો, હમણાં ઘણા બધા રેસ્ક્યુના ફોન કોલ ચાલુ જ છે, પણ છતાંય એક મેસેજ એટલા લોકો સુધી પહોંચે, તમારા દ્વારા બીજા લોકો સુધી પહોંચે, તમારા ઘરે તમારા વાલીઓને પણ, કારણ કે જૂની પેઢીના લોકો હોય કે સાપ ભાઈ કે આપણા શું છે, તો આપણે એને પણ વાત કરીએ કે ભાઈ પપ્પા આપણને સાપ એટલો ઉપયોગી છે, ખેડૂતનો તો મિત્ર કહેવાય, એના વિશે ઘણી બધી વાતો છે, પછી ક્યારેક કરશું મળશું ત્યારે. અને અમારી ટીમ દ્વારા 16 વર્ષથી આ પ્રવૃત્તિ વિનામૂલ્યે કરવામાં આવે છે વન વિભાગની સાથે રહીને. અમારી પાસે એવા અત્યાધુનિક સાધનો છે કે જેના દ્વારા અમે કૂવામાં, વાવમાં અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડેમના દરવાજાઓમાં ફસાઈ ગયા હોય તો પણ એને લઈ આવીએ છીએ, એને કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય તો એની સારવાર પણ કરીએ છીએ. અને અમારો પ્રયત્ન એવો હોય છે કે આપણે જીવને આ સૃષ્ટિ ઉપર ઈશ્વરે આપણને માણસનો અવતાર જે શ્રેષ્ઠ અવતાર ગણવામાં આવે એ આપ્યો છે, તો આપણે અહીંયાથી કંઈક સારું કર્મ કરીને જાશું તો હવે આપણે જવાબ દઈ શકશું, અને એક માણસ તરીકે આપણી બધાની ફરજ છે અને આપણે કરશું, કોઈ ઉપકાર તો કરવાના નથી. એટલે આપણો મેસેજ આપીએ અને મારી વાતને પૂર્ણ કરું છું. તમે બધાએ શાંતિ જાળવી અને અત્યાર સુધી મને સાંભળ્યું, હા, અને અહીંયા જે બેઠેલા છે અમારી ટીમના મેમ્બર ખાલી લિમિટેડ છે, બાકી ઘણા બધા છે જે અત્યારે પ્રવૃત્તિમય છે, અમે બધા કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છીએ, એમાંથી સમય કાઢી અને આ પ્રવૃત્તિઓ બધી કરીએ છીએ. હું ખંભાળી હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરીમાં શિક્ષક છું, બીજા બધા પણ કંઈક ને કંઈક એવા અહીંયા છે, વકાતર સાહેબ એ પણ ફોરેસ્ટ વિભાગમાં છે, પછી ભરતભાઈ છે, તો આમ બધાય છે, અમે કંઈક ને કંઈક બધા ધંધા સાથે સંકળાયેલા છીએ. સમાજમાં એવી છાપ હોય કે કોણ છે તો કે રીતે હરફ પકડવાવાળા છે, પણ આવી રીતે અમે અમારા કામમાંથી સમય કાઢી અને આવી સેવા કરીએ છીએ. તમે આવું કંઈ ના કરી શકો તો કોઈ વાંધો નહીં, પરંતુ કમસે કમ એને નુકસાન ના પહોંચાડો એટલી જ આશા સાથે મારી વાતને પૂરી કરી અને આભાર. થેન્ક યુ. ખૂબ સરસ, એક એક વાત ડિટેલમાં અશોકભાઈ છે કે આપને આપી છે. એક વખત ફરી જોરદાર એના માટે ધન્યવાદ. માઇક વિના આટલા મોટા અવાજે કલાક એક બોલવું એટલે એક મોટી વાત છે, અને ખરેખર આપણા ભાણવડ, આપણે ગયા વર્ષે તમને ખબર હોય જે જૂની દીકરીઓ હશે એને ખબર હશે કે આપણે સેવારત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવ્યા હતા એ ભરતભાઈ, ટૂંકમાં અશોકભાઈ પોતે અને આખી ભરતભાઈ અને આખી એમની ટીમ, વકાતર સાહેબ તો હંમેશા વન્ય પ્રાણી સપ્તાહના કાર્યક્રમમાં આપણી સાથે હોય જ છે, અને ખૂબ સરસ આ કાર્યક્રમ આપણો અત્યારે સફળ ગયો છે. હવે વધારે સમય ન રહેતા આપણે ઓરિજિનલ સાપ જોવા છે, ભાગશો નહીં ને, સાપ ખુલ્લા મૂકશો, હમણાં કોઈ જગ્યાએ તો ભૂલ થવાનું નહીં, ગયું તૈયાર છો? તો ભરતભાઈ ને વિનંતી કરીએ કે થોડુંક બતાવે.